नवा मेयर मळी चुक्या छे बेन, शुं लागणी तमारी? આજે મને જે જવાબદારી સોંપવામાં આવી છે એ બદલ મને ખૂબ જ આનંદ છે. સાથે સાથે મારા મોવડી મંડળ, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષત્વ નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબ અને શહેરના પ્રભારી શ્રી સંજયભાઈ સાહેબ અને શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું હું આજે હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. શહેરને શું મળશે તમારા તરફ? સાથે સાથે મને જે મોવડી મંડળ દ્વારા શીર્ષક તો અમદાવાદના મેયર સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું છે કે હાલમાં જે જવાબદારી સોંપવામાં આવી છે પૂરી નિષ્ઠાથી તેઓ નિભાવશે. ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ, તેમના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી છે. તો હાલમાં અમદાવાદ, વડોદરા બંને જગ્યા પર મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલી છે. અર્પણ જોડાયા છે મારી સાથે. અર્પણ, આપે પણ વાત કરવાનો એક પ્રયત્ન કર્યો છે મેયર, ડેપ્યુટી મેયર, શું વાત થઈ, શું કહેવું છે તેમનું? ખ્યાતિ, હાલની જો વાત કરીએ તો જે સત્તાવાર જાહેરાત થઈ છે, જે અપેક્ષિત નામ હતા મેયર માટેનું, તેના ઉપર સત્તાવાર મોહર લાગી ગઈ છે. પ્રતિભા જૈન શહેરના મહિલા મેયર તરીકે જાહેર થઈ ચૂક્યા છે. હવે સામાન્ય સભા મળશે કે જેનામાં વિધિવત તેમની ચૂંટણી થશે, એટલા માટે કે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે મેયર પદ અને ડેપ્યુટી મેયર પદ બંને માટે. એટલે એક આ જે પ્રક્રિયા છે તે ફોર્માલિટી બનીને રહી જશે, કારણ કે સભ્ય સંખ્યાના આધારે જોવા જઈએ તો ભાજપના 160 જેટલા કોર્પોરેટર છે. એટલે ધ્વનિમતે જ્યારે ચૂંટણી થશે તો સ્વાભાવિક છે કે ભાજપના જે બંને નામ જાહેર થયા છે મેયર પદ માટે પ્રતિભા જૈન અને ડેપ્યુટી મેયર માટે જતીનભાઈ પટેલ, તો આ બંનેના નામોની ઉપર જ ભાજપના સભ્યો મહોર મારશે. અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાણી, એટલે જે પ્રમાણે આપણે બે નામ આપ્યા હતા કે જતીન પટેલ અને દેવાંગ દાણી વચ્ચે રસાકસીનો જંગ ચાલી રહ્યો છે, તે સસ્પેન્સ પણ આખરે પૂર્ણ થયું છે. મેયર સાથે જે થોડી ઘણી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો પ્રથમ તો હાલ તો તેમણે ભાજપ મોવડી મંડળ અને તેમની પસંદગી કરનારા તમામ શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો છે. એટલે એકવાર સત્તાવાર તેઓ હોદ્દો ગ્રહણ કરે, તેમની વરણી થઈ જાય, તે બાદ વધુ વાતચીત કરી આપણે તેમને શું વિચારી રાખ્યું છે અમદાવાદ શહેરને ખાસ કરીને. હવે જ્યારે તેઓ મહિલા મેયર તરીકે સત્તારૂઢ થશે તો તેઓ મહિલા માટે શું કરવા માંગશે તે માટેની વધુ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ખ્યાતિ, શાસક પક્ષના નેતા તરીકે કોના નામની જાહેરાત, ખાસ તેમની સાથે કોઈ વાતચીત થયો? ગૌરાંગ પ્રજાપતિ નામના જે કોર્પોરેટર છે તેમને ભાજપે શાસક પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે. એટલે હાલમાં આપ જોઈ શકો છો હજી પણ જે ચારે તરફ અભિનંદનનો દોર ચાલી રહ્યો છે. વિવિધ જે આ જે નવા મેયર છે તેમને સિક્યુરિટી સાથે લઈ જવામાં આવી રહ્યા છે, મેયર ઓફિસ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. હજી તો સત્તાવાર તેઓ સામાન્ય સભામાં હોદ્દો તેમની ચૂંટણી થશે, તે વિજેતા જાહેર કરવામાં આવશે અને તે બાદ તેઓ મેયર તરીકેનો હોદ્દો જે તે ગ્રહણ કરશે. એટલે હાલ તમામ જે કોર્પોરેટર છે તે હવે સામાન્ય સભા કે જે છઠ્ઠા માળે મળવાની છે મહાત્મા ગાંધી હોલ, ત્યાં તરફ પ્રયાણ કરી રહ્યા છે. બિલકુલ, આપ જોડાયેલા રહેજો. તો આજે અમદાવાદને નવા મહિલા મેયર મળી ચૂક્યા છે ડેપ્યુટી.